તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડિયોમાં વિધેય આયતુ એ સતત છે કે નહીં કોઈ પણ એક નિશ્ચિત બિંદુ માટે પછી એ પછી જોઈએ તો r પર સતત હોય પછી કોઈ આપણને અસમતાઓ આપેલી એના માટે સતત છે કે નહીં એ આપણે ચકાસવાનું તો એના થિયરી વિશે આપણે કહી લઈએ આજે આપણે એના દાખલા કરીશું સ્વાધ્યાય 5.1 એમાં પહેલો કે સાબિત કરો કે વિધેય f(x) = 5x - 3 x = 0 x = - 3 x = 5 આ સતત છે આપણે એવું સાબિત કરવાનું છે તો સૌપ્રથમ અહીં વિધેય શું હોય એટલે કે 5x - 3 તો આપણે 3 આયતા છે નંબર જુદા જુદા 0 - 3 અને 5 તો આપણે પહેલા સૌપ્રથમ 0 માટે કરીએ લિમિટ x → 0 f(x) = f(c) જે આપણે થિયરીમાં જોયું તો લિમિટ x → c f(x) = f(c) જો બંને સમાન થાય તો એ વિધેય c જે આગળ સતત છે એવું કહેવાય અહીંયા c બરાબર આપણે શું લખીશું 0 તો લિમિટ x → 0 f(x) = લિમિટ x → 0 5x - 3 તો 0 મૂકીએ 5 * 0 0 - 3 - 3 હવે f ઓફ 0 મળે - 3 તો લિમિટ x → 0 f(x) = f ઓફ 0 એટલે કેવા મળ્યા સમાન એટલે આપણે કહી શકીએ કે લિમિટ x = 0 આગળ સતત છે હવે x = - 3 માટે લિમિટ x → - 3 f(x) f(x) એટલે 5x - 3 3 અહીંયા મૂક્યો એટલે 5 થઈ 15 અને - 15 - 3 - 18 એ જ રીતે f ઓફ - 3 કરો તો જવાબ શું મળશે તમને - 18 બંને કેવા આવ્યા સમાન જો બંને સમાન હોય તો આપણે શું કહેવાય કે આપણે લીધેલી f આગળ x = - 3 આગળ કેવું છે સમ હવે x = 5 માટે કરીએ એટલે લિમિટ x → 5 f(x) = લિમિટ x → 5 5x - 3 એ 5 મૂકો તો કે 55 25 - 3 22 f(x) 5 માટે કરીએ તો અહીંયા વિધેય જાય શું છે એને મૂકી દે 55 25 - 3 અને 22 તો બંને કિંમત કેવી મળી સમાન મળી સમાન મળે એટલે f(x) = 5 આવે શું કહેવાય સતત કે આમ આપણે સાબિત કરી કે આપેલ વિધેય x = 0 - 3 અને 5 આગળ સતત છે બીજો દાખલો આની છે પણ ડિવાઇડર તરીકે f(x) = 2x + 1 અને x = 3 આગળ સાતત્ય ચકાસવાનું છે તો સતત છે કે નહીં તો અહીં f(x) = 2x + 1 પહેલા આપણે લિમિટ x → 3 f(x) = f(c) માટે છે તો લિમિટ x → 3 f(x) = લિમિટ x → 3 2x + 1 x = 3 મૂકતા અનનોવર લોગ 2 18 - 1 17 f ઓફ 3 અનનોવર લોગ 2 18 - 1 17 બંને કેવા મળે સમાન સમાન મળે એટલે આપણે લીધે x = 3 આગળ સતત છે એમ કહેવાય દાખલા નંબર 3 જો નીચે આપેલા વિધેયોના સાતત્ય ચકાસ તો સૌપ્રથમ f(x) = x - 5 અહીં તમારે પેલા આગળના દાખલામાં એક બિંદુ આપી દીધું કે x = 0 x = 2 કે 3 આગળ સતત છે કે નહીં ચકાસવા એ કંઈ આવ્યું નથી એટલે આપણે શું લેવાનું આ આપણે c belongs to r લેતા હવે આપણે c નો ઉપયોગ કરો એટલે તમે a નો ઉપયોગ કરો કોઈ ચાલો તો લિમિટ x → c f(x) = લિમિટ x → c f(x) એટલે x - 5 c - 5 અને f(c) = c ઉપર એટલે c - 5 એટલે કેવા મળ્યા સમાન એટલે f એ r પર સતત છે એમ કહેવાય આ જ રીતે બીજું 1 / x - 5 તો c belongs to અહીંયા તમે r લો કાં તો r - 5 કારણ કે છેદ 0 નો થાય ના c not equal to લિમિટ x → c f(x) અને f(x) એટલે મારા પર x - 5 x એટલે 0 હતા એ જ રીતે f(c) બને સમાન મળે છે એટલે r પર આપેલ વિધેય r પર સતત છે ત્રીજું f(x) = x² - 25 ના છેદમાં x - 5 અહીં a વર્ગ ઓછા b વર્ગ વાળું સૂત્ર એટલે x - 5 x + x - 5 પર x + 5 આની જેમ અહીંયા x - 5 એટલે અહીં x + 5 એ જ રીતે એમાં કિંમત મૂકવાય 6 + 5 બંને આ જ રીતે આપણે લિમિટ x → c f(x) લિમિટ x → c x + 5 + c મૂકવાય 6 + 5 f(c) = c + 5 તેથી r પર સતત છે હવે માનાંક કે માનાંકમાં કેવું થતું કે ભાઈ માનાંકની બહાર આવે તો કા ધન પડે કા ઋણ એક પડે બરાબર તો એના વિધેયનો f(x) = x - 5 ક્યારે મળે જ્યારે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5
जो लेस देन हो तो શું થઈ જાય ऋण થઈ જાય प्राइम माइनस x અથવા આના લખો તો તમે આવું લખી શકો माइनस x माइनस 1 આપણે શું કર્યું माइनस ને ગુણાવી લે તે રીતે આપણે માની કોઈ પણ એક લખી શકો તો હવે પેલો કેસ છે આપણે કે c greater than 5 હોય તો f(x) = x - 5 તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) લિમિટ x ટેન્ડ્સ ટુ c x - 5 तो c minus 5 f of c का c minus 5 तो f of x से अभिन्न समान में है तो x greater than 5 मारे क्यों चें सब a जितने less than मारे c less than 5 तो less than चें तो 5 minus x तो 5 minus c अभिन्न समान है less than 5 मारे का सब तो अब c बराबर 5 आकर चेता सिर्फ c बराबर 5 आकर तो ये वो कह सकती है कि भाई इमारत मारे આપણે જે ડાબી બાજુનો લક્ષ સામેની બાજુનો લક્ષ અને f of c ત્રણે ત્રણ ચકાસી અને જોવું પડશે તો c બરાબર 5 લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઈનસ f of x લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઈનસ f of x લેસ ધેન છે નેગેટિવ છે એટલે 5 ઓછા x 5 મૂકો તો 5 5 5 જાય તો 0 5 પ્લસ માટે 5 5 પ્લસ લે ત્યારે ગ્રેટર દેન હોય તો x માઈનસ 5 5 મૂકો 5 માઈનસ 5 તો 0 f of 5 f of 5 બરાબર ઇક્વલ ટુ આમાં છે x 5 5 - 0 ત્રણે ત્રણ કેવા મળ્યા સમાન તો x બરાબર 5 આગળ કેવું છે સતત જો ગ્રેટર ધેન માટે સતત છે ગ્રેટર ધેન 5 માટે લેસ ધેન 5 માટે સતત છે અને 5 માટે સતત છે તો આ ત્રણ પરથી આપણે કહી શકીએ કે f of x બરાબર મોડ x 5 છે આ પર સતત છે દાખલા નંબર 4 તો સાબિત કરો કે ઘન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય f(x) x^2 સતત છે તો આની પહેલા આપણે x બરાબર કિંમત આપી અહીંયા શું કીધું n અને n એ ઘન પ્રાકૃતિક સંખ્યા આપેલી છે તો ધારો કે c નામ શું આ લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) લિમિટ x ટેન્ડ્સ ટુ x^2 તો x ની બદલે આપણે શું કરવાનું c n અને f(x) બરાબર શું હશે c x^2 બંને કેવા છે સમાન તેથી આપણે વિધેય x બરાબર n આગળ સતત છે અહીંયા નંબર ની બદલે n આપેલ છે એટલે આપણે એક પ્રકારથી બસ પાંચમો લખો કે f(x) x જે x એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અને 5 x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 એટલે કે જે x બરાબર 0 આવે સતત છે x બરાબર 1 અથવા x બરાબર 2 આવે સતત છે એ આપણે ચકાસવાનું છે ત્રણ ચકાસવાનું છે તો અહીં x બરાબર f(x) ની કિંમત કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અને x અને x ગ્રેટર ધેન માને તો 5 હવે સૌપ્રથમ આપણે 0 માટે ચકાસીએ x = 0 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) હવે x એ 1 કરતા કેમ કહેવાય 0 એ નાનો કહેવાય તો નાના માટે શું થઈ જશે x એટલે x ટેન્ડ્સ ટુ 0 x જે આપણે શું લીધું x 0 ઉપર 0 f(x) 0 બરાબર 0 મળે બંને કેવા મળ્યા સમાન બંને સમાન હોય તો આપણે શું કહી કે f એ x = 0 આગળ સતત છે હવે બીજું લે x = 1 માં તો અહીંયા x માટે અસંતતાઓ આપેલી છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ છે x ગ્રેટર ધેન માં તો વિધેય શું બનશે 5 અચળાંક છે એટલે ઈ જ આવશે 5 હવે 1 માઈનસ છે તો લેસ ધેન એટલે વિધેય શું મારે x મૂકીએ તો જવાબ એ બંને કેવા છે અસમાન સરખા નથી એટલે આપણે વિધેય x બરાબર 1 આગળ કેવું છે સતત નથી અથવા તો તમે એમ કહો કે અસતત છે હવે x બરાબર b માટે 1 કરતા કેવું છે મોટું મોટા માટે વિધેય કે છે 5 જે x ટેન્ડ્સ ટુ f(x) 5 છે તો 5 f(x) 5 બંને કેવા મળ્યા સમાન એટલે આપણે વિધેય x બરાબર b આગળ સતત છે હા x બરાબર 0 અને b આગળ સતત અને x બરાબર 1 આગળ સતત